पाटण पंथकमां पण कमोસમી વરસાદે દસ્તક દીધી છે। અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદનું ઝાપટું પડતા રાધનપુર અને પાટણ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો પાટણમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। એક તરફ અરવલ્લી અને મહેસાણામાં જ્યાં અમી છાંટણા પડ્યા વરસાદી છાંટા જોવા મળ્યા, પરંતુ અહીં ગાજવીજ સાથે પાટણમાં વરસાદ વરસ્યો, જેથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। बोटाद अने बरवाड़ा में वहली सवारे वरसादी माहौल सर्जायो। कमोसमी वरसाद थी खेडूतों में चिंता वधी छे। वरसाद ने कारणे लाइट पण गुल थई छे, तो वीजळी गुल थता लोकोनी मुश्केलीओ और वधी छे। वातावरण में बदलाव जोवा मळ्यो छे। बरवाड़ा में वहली सवारे ज वरसादी वातावरण सर्जाई गयुं छे। तो राज्यना घणा जिल्लाओमां वरसादी वातावरण सर्जायुं छे। घणा विस्तारोमां वरसाद वरस्यो हतो, लोकोनी मुश्केलीओ वधी रही छे। एक तरफ कोरोना, बीजी तरफ वरसाद अने वीजळी गुल थता बरवाड़ाना लोको परेशान थया छे। तो अमरेली बगसरा आसपासना विस्तारोमां पण मावठुं नोंधायुं। मुंजियासर सहितना गामोमां मावठुं पड्युं छे। मावठाथी खेडूतोने पाक नुकसानीनी भीति सेवाई रही छे। तो मावठाथी खेडूतोमां सौथी वधु चिंताना वादळो घेराया छे, कारण के आ पहेला पण पाकमां नुकसानी भोगववानो वारो आव्यो हतो। त्यां वधु एकवार वातावरणमां पलटो नोंधायो छे। वरसाद वरस्यो छे, जेथी खेડૂતોની ચિંતા વધી છે। તો અમરેલી બગસરા આસપાસના વિસ્તારોમાં માવઠાના દ્રશ્યો। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાયો। લાઠી બગસરામાં માવઠું પડ્યું। ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે। તો બે તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। એક તરફ જ્યાં કાળા વાદળો ઘેરાયા, તો બીજી તરફ વરસાદ વરસતા રોડ રસ્તાઓ ભીંજાઈ ગયા છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બોટાદના વાતાવરણમાં પણ પલટો નોંધાયો। ગઢડાના ઢસા ગામે માવઠું પડ્યું છે। બપોરના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો, વરસાદી વાતાવરણ સર્જાયું હતું। જો રહ્યા છો કે રોડ રસ્તાઓ પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બપોરના સમયે વરસાદ વરસ્યો હતો, કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ચક્રવાતી વાવાઝોડું એમ્ફન ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટ પર ટકરાવવાની આશંકા વ્યક્ત કરાઈ છે। ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્ર વિસ્તારોમાં મોસમ બદલાતા અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે સમુદ્રી તટ નજીકના ઘણા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે। ચક્રવાતી વાવાઝોડું એમ્ફન સતત સમુદ્ર તટ પર આગળ વધી રહ્યું છે। બે દિવસ પહેલા જ બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં દબાણ ઊભું થયું હતું, જેણે હવે આ ભયાનક તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે। ત્યારે આ વાવાઝોડું 18-22 મેની વચ્ચે ગમે ત્યારે સમુદ્રી તટે ત્રાટકી શકે છે। 18 મેના વાવાઝોડાની ગતિ 140-150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે, જ્યારે 19 મેના રોજ તેની ગતિ 190 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે। ઓડિશા પર વાવાઝોડાનો ખતરો હોવાથી સુરતથી ઓડિશા જતા મજૂરો મુશ્કેલીમાં મુકાયા છે। કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, જેથી સુરતથી દરરોજ ટ્રેન દ્વારા શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે વાવાઝોડા વચ્ચે ઓરિસ્સા સરકાર દ્વારા તમામ ટ્રેન રદ કરવામાં આવી શકે છે। વાવાઝોડાના કારણે સુરતથી ઓડિશા તરફ જતી તમામ ટ્રેનો પર રોક લગાવાતા સુરતમાંથી ઓડિશા જતા 4 લાખ પ્રવાસીઓ સુરતમાં અટવાઈ પડ્યા છે। એમ્ફન વાવાઝોડાની અસરના પગલે અંદમાન નિકોબારમાં વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે સોમવાર સુધીમાં ઓડિશાના તટીય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ રવિવારથી ભારે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી કરાઈ છે। 18-19 મેની વચ્ચે ગમે ત્યારે આ વાવાઝોડું ભારતીય દરિયાકાંઠે ત્રાટકવાનું છે, ત્યારે આ તોફાનના ખતરાને લઈને NDRF સશસ્ત્ર બળ અને ભારતીય તટરક્ષક બળોને સ્ટેન્ડબાય રહેવા માટે આદેશ કરી દેવાયા છે।